यूएस फेडनी मिनिट्स व्याजदर ने ली अनिश्चितता ने कारण सोना चांदी की चमक घटी कॉमिक्स पर सोनू डॉलर बेतालीस डॉलर की देश में शुगर उत्पादनों अंदाज वारी त्रो पांच लाख टन कराय गुजरात में बार लाख टन थे उत्पादन नेशनल फेडरेशन ऑफ कोटिव शुगर फेक्टरी अंदाज में करो वारों અને એગ્રી કોમોડિટી તરફથી મિશ્ર સંકેતો પેકમાં બે દિવસની નરમાશ બાદ આવી રિકવરી ધાણામાં પણ પોઝિટિવ કામકાજ એરંડામાં પણ પાટકાથી વધુનો ઉછાળો તો હવે આપણે શરૂઆત કરીશું રૂપિયાના કારોબાર સાથે શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો ત્રણ પૈસા નબળો થઈને ત્યાંસી પોઈન્ટ અઠ્યાવીસ પ્રતિ ડોલરની સામે ત્યાંસી પોઈન્ટ એકત્રીસ પ્રતિ ડોલર ઉપર ખોલ્યો છે જો કે ત્યારબાદ આપણે રૂપિયાની અંદર ત્યાંસી પોઈન્ટ એકત્રીસની આસપાસના જ એ સ્તરો ઉપર કામકાજ જોઈ રહ્યા છે આ ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો એકસો બે પોઈન્ટ છેતાલીસ ઉપર એક સારી આપણે ફરી પાછી એક મજબૂતી ડોલર ઇન્ડેક્સની અંદર આવતા અહીંયા આગળથી જોઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે એફઓએમસીની મિનિટ્સમાં વ્યાજદરને લઈને અનિશ્ચિતતાને કારણે ડોલર ઇન્ડેક્સ અને ક્રૂડમાં ફરી એકવાર નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી પરિણામે રૂપિયાની ઉપર થોડું દબાણ બનતું જોવા મળી રહ્યું છે વધુ ચર્ચા કરીશું આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે રિલાયન્સ સિક્યોરિટીઝના જીગર ત્રિવેદી જીગરજી સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર ગુડ મોર્નિંગ અને ગઈકાલે આપણે એફઓએમસી મિનિટ્સની રાહ જોઈ રહ્યા હતા જે આપણને આવતી દેખાય વ્યાજ વ્યાજદરનો કટ છે એ તો એની સંભાવના તો એમણે જણાવી છે પરંતુ જે એમનું કહેવાનું હતું કે ડેટાના હિસાબે એ લોકો ક્યારે કટ આપે છે એ નક્કી કરશે તો આ એફઓએમસી મિનિટ્સ પરથી આપણે કઈ વાતો મહત્વની રહેશે અને કઈ રીતની થોડી અસર આપણને ડોલર ઇન્ડેક્સ ઉપર પણ આવતી દેખાય છે તો કરન્સીની પહેલાં જો આપણે વાત કરી લઈએ કઈ રીતની ઇમ્પેક્ટ રહેશે ગુડ મોર્નિંગ સો ગઈકાલે તમે જેમ કીધું કે એફઓએમસીની લાસ્ટ મિટિંગની મિનિટ્સ આવી ચૂકી છે અને એમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે ટુ થાઉઝન ટ્વેન્ટ ફોરમાં ઇન્ટરેસ્ટ રેટ કટ તો આવશે હવે એ માર્ચ ઓનવર્ડ્સ આવે છે કે પછી એ આગળ થોડું પૂછ કરવામાં આવે છે એ ડેટા ડિપેન્ડન્ટ રહેશે પણ જે આપણે ડોટ ચાર્ટ ઉપર જો ફોકસ કરીએ તો ડોટ ચાર્ટ ઉપરથી એમ લાગે છે કે કદાચ માર્ચ ઓનવર્ડ્સ યુએસ ફેડ ઇન્ટરેસ્ટ રેટ કટ ચાલુ કરી દેશે અને એ જ એક રીઝન છે કે માર્કેટમાં આપણે એક ટેકનિકલ રીબાઉન્ડ પણ જોયું છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જે બી કોઈ પોલિસી આવશે એમાં કોઈ ઇન્ટરેસ્ટ સાથે કોઈ ચેડા કરવામાં નહીં આવે પોઝ છે એમાં તો અને મેજોરિટી આપણે જોયું છે કે ડોલર ઇન્ડેક્સ જે હંડ્રેડ પોઈન્ટ ફાઇવ સેવનની આસપાસ હતા તો એક વીક પહેલાં એ આજે એકસો બે પોઈન્ટ પાંચની આસપાસ એક ટેકનિકલ રિબાઉન્ડ પણ જોવા મળ્યું છે થોડું જીઓ પોલિટિકલ ટેન્શનને કારણે સેફન બાયિંગ પણ આવ્યું છે સો ઓવરઓલ ડોલર ઇન્ડેક્સના પોઈન્ટ ઓફથી જોઈએ તો એકસો ત્રણ એકસો ત્રણ પોઈન્ટ પાંચના લેવલ જોવા મળી શકે છે જાન્યુઆરી મહિનામાં અને જો હું રૂપિની વાત કરું એટી થ્રી પોઈન્ટ થર્ટીની આસપાસ અહીંયા સ્ટેબલ છે એફઆઈઆઈ ઇન્ફ્લોસ પણ કમ્ફર્ટેબલ લેવલ પર છે અને ક્રૂડ ઓઇલના પ્રાઇસિસ પણ અત્યારે થોડા સ્ટેબલ થયા છે સેવન્ટીઝની આસપાસ સેવન્ટી થ્રી સેવન્ટી ફોરની આસપાસ મને લાગે છે કે આગળ જતાં રૂપીમાં થોડી વીકનેસ વધી શકે છે નવા હાઈ તરફ જઈ શકે છે એટી થ્રી પોઈન્ટ ફોર એટી થ્રી પોઈન્ટ ફાઇવના લેવલ પણ જોવા મળી શકે છે કોઈ પણ ડીપમાં યુએસડીઆઈના લોંગ કરવાનું અહીંયા એક રેકમેન્ડેશન આપીએ છીએ એટી થ્રી પોઈન્ટ ટ્વેન્ટી કે એટી થ્રી પોઈન્ટ ફિફ્ટીનનો સ્ટોપલોસ રાખીને કરંટ લેવલથી લોંગ કરી શકાય એટી થ્રી ફિફ્ટીના ટાર્ગેટ માટે ઓકે તો રી યુએસટીઆઈનઆરની અંદર લોંગ કરવાની સલાહ અહીંયા આગળથી તમારે માટે બનતી દેખાઈ રહી છે તો અહીંયા આગળથી તમારે કયા લેવલ્સ ત્યાંને રાખવાના છે ત્યાંસી પોઈન્ટ પંદરનો સ્ટોપલોસ રાખો ત્યાંસી પોઈન્ટ પચાસ સુધીના ટાર્ગેટ તમે અહીંયા આગળથી જોઈ શકો છો તો આ યુએસટી આઈનઆર માટે અહીંયા આગળથી ખાસ સલાહ મળતી દેખાઈ રહી છે હવે આપણે સોનાની વાત કરી લઈએ તો સોનામાં ઉતાર ચઢાવ સાથેનો કારોબાર રહ્યો જ્યાં ગઈકાલના સ્તરેથી કોમિક્સ ઉપર કિંમતો ઘટી છે તેમ છતાં શોર્ટ કવરિંગનો સપોર્ટ મળતા બે હજાર પિસ્તાલીસની આસપાસ બે હજાર પિસ્તાલીસ ડોલરના સ્તરની આસપાસ આપણને કોમિક્સ ઉપર કારોબાર દેખાઈ રહ્યો છે સ્થાનિક બજારની વાત કરીએ બાસઠ હજાર સાતસોના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે અને હવે બજારની નજર આવતીકાલે જાહેર થનારા યુએસના નોન ફાર્મ પેરોલના આંકડા ઉપર બનેલી છે જીગરજી હવે સોના માટે તમારો કઈ રીતનો અહીંયા આગળથી કઈ રીતે સ્ટ્રેટજી રાખવાની સલાહ બની રહી છે કારણ કે જે રીતે આપણે જોયું કે ગઈકાલે કિંમતો ઘટી હતી પછી પાછું થોડું શોર્ટ કવરિંગ આવ્યું તો સોનું કયા સંકેતોને રિએક્શન આપી રહ્યું છે અને કઈ રીતે કારોબાર કરવાનો રહેશે સી સોના માટે આપણે વાત કરીએ તો બે હજાર ત્રેવીસ બહુ સારું રહ્યું છે ગોલ્ડ સિલ્વર કરતાં પણ સારું ગોલ્ડનું રિવર્સ રહ્યું છે અને જે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું આઈ થિંક થોડું થયું છે ઇન્ડેક્સમાં બાઉન્સ પણ આવ્યો છે અને ઓફકોર્સ જે જિયોપોલિટિકલ ટેન્શન્સ છે પોલિટિકલ ઇવેન્ટ્સ આવવાના છે એના કારણે તેને સપોર્ટ તો છે માર્કેટમાં પણ જે રીતે ડોલર ઇન્ડેક્સમાં બાઉન્સ આવ્યો છે થોડું ઘણું આપણે ગઈકાલે કરેક્શન જોયું બે હજાર ત્રીસના પણ લેવલ્સ જોયા ગઈકાલના દિવસમાં યુએસ જોબ્સ ઓપનિંગ્સના નંબર્સ પણ આવ્યા હતા એ ડિસપોઇન્ટિંગ નંબર્સ હતા પણ મને લાગે છે તમે જેમ કીધું કે હવે જે માર્કેટનું ફોકસ જે છે એ આવતીકાલના આવેલા નોન ફાર્મ પેરોલ પર નંબર્સ પર રહેશે અને જે રીતે ડોલર ઇન્ડેક્સની ચાલ છે પોઝિટિવ ટ્રેન્ડ છે ડોલર ઇન્ડેક્સમાં મને લાગે છે કોમોડિટીઝમાં નેગેટિવ ટ્રેન્ડ આવી શકે છે ગઈકાલનો જે ડીપ આવ્યો છે ગોલ્ડમાં ત્યારબાદ માર્કેટમાં થોડું બાઉન્સ પોસિબલ છે બે હજાર અને ચાલીસ જે લેવલ્સ છે બે હજાર પચાસ સુધી જઈ શકે છે થોડો એક બાઉન્સ આવે સિક્સટી ટુ સુધીનો ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટમાં એમસીએક્સમાં ત્યાં શોર્ટ કરી શકાય સિક્સ્ટી ટુ હન્ડ્રેડથી શોર્ટ કરીને સિક્સટી ટુ થાઉઝન્ડ નાઇન હન્ડ્રેડના સ્ટોપલસથી સિક્સટી ટુ ફાઇવ ટાર્ગેટ માટે ઇવનિંગ સેશનમાં શોર્ટ કરવું એડવાઇઝેબલ રહેશે ઓકે તો ઇવનિંગ સેશન માટે અહીંયા આગળથી આ સલાહ સોના પર તમને બનતી દેખાઈ રહી છે તમે થોડા ઉછાળે વેચીને ચાલી શકો છો એટલે બાસઠ હજાર આઠસો સુધીની કિંમતો તમને મળે છે વેચીને કારોબાર કરો બાસઠ નવસોનો સ્ટોપલોસ તમારે રાખવાનો રહેશે બાસઠ પાંચસો સુધીના ટાર્કેટ તમને ઈવનિંગ સેશનમાં બનતા દેખાઈ શકે છે તો આ એક ખાસ સલાહ તમારે માટે સોના ઉપર બનતી દેખાઈ રહી છે હવે આપણે સોના બાદ ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં આજે ઘટાડો વધતો દેખાયો છે અહીં સ્થાનિક બજારમાં બોતેર હજાર ચારસો ચુમ્માલીસની આસપાસ બોતેર હજાર ત્રણસો ચૌદ સુધી કિંમતો આપણને અત્યારે ઇનફેક્ટ પહોંચતી જોવા મળી રહી છે પણ વૈશ્વિક બજારની કિંમતોની ઉપર જો આપણે નજર કરીએ તો કિંમતો લગભગ બે ટકા જેટલી ઘટીને ત્રેવીસ ડોલરની પણ નીચે પહોંચતી દેખાય છે અહીંયા પણ ડોલર ઇન્ડેક્સમાં આવેલી મજબૂતી અને વ્યાજ દરમાં કાપને લઈને અનિશ્ચિતતાને કારણે કિંમતો પર અસર દેખાઈ રહી છે જીગરજી ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે એ સોનાની આપણે જ્યારે વાત કરી કે સોનાએ થોડું પોતાને સંભાળી લીધું પણ ચાંદીમાં બે ટકા જેટલો ઘટાડો આવી ગયો છે તો ચાંદી ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે ચાંદીમાં આપણે ગઈકાલે જોયું કે બે ટકાનો ફોલ આવ્યો હતો અને જે રીતે ચાઇનાના મિક્સ ડેટા આવ્યા છે બેઝ મેટલ્સના પોઈન્ટ ઓફ વ્યૂ પણ સપોર્ટ નથી આવ્યો અને મને લાગે છે ટ્વેન્ટી ફોર એન્ડ હાફ ડોલર્સનું એક લેવલ હતું અઠવાડિયા પહેલાં ત્યાંથી વન વે ફોલ આવ્યો છે ટ્વેન્ટી થ્રીની પણ હવે તો માર્કેટમાં નીચે ટ્રેડ કરી રહ્યું છે ટ્વેન્ટી ટુ પોઈન્ટ નાઇન ફાઇવ ડોલર્સની આસપાસ મને લાગે ગઈકાલના એમસીએક્સના સેશનમાં આપણે ઇવનિંગ સેશનની વાત કરીએ તો અરાઉન્ડ પંદરસો સત્તરસો પોઈન્ટનો ફોલ આવ્યો હતો અને સેવન્ટી ટુ થાઉઝન્ડ પાસે સારા એવા સપોર્ટ લઈને માર્કેટમાં એક નાનકડું એક પુલબેક આવ્યું હતું ઇકોનોમિક ડેટા આવવાના છે મેજરલી આવતીકાલે આજે તો ઇનિશિયલ જોબલેસ ક્લેમ્સ આવશે વીકલી જો એના ઉપર માર્કેટની નજર ચોક્કસ રહેશે પણ મેજર જે ફોકસ જે છે એ આવતીકાલના નોન ફાર્મ પેરોલ્સ પર છે સો મને લાગે છે થોડોક બાઉન્સ ચાંદીમાં પણ આવી શકે છે અહીંયા પણ સેલોન રાઇઝની સ્ટ્રેટેજી અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરી શકાય સેવન્ટી ટુ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડની આસપાસ આવે માર્ચ વાયદો શોર્ટ કરી શકાય સેવન્ટી ટુ થાઉઝન્ડ સેવન હંડ્રેડના સ્ટોપલોસથી સેવન્ટી વન થાઉઝન્ડ એટ હંડ્રેડના ટાર્ગેટ માટે ઓકે તો ચાંદીમાં પણ માર્ચ વાયદાને શોર્ટ તરફ રહેવાની સલાહ એટલે કે સેલ કરીને ચાલો સેલોન રાઇઝની સ્ટ્રેટેજી ચાંદીમાં પણ તમારે રાખવાની છે બોતેર હજાર પાંચસોની આસપાસ તમે ચાંદીને વેચો બોતેર હજાર સાતસોના સ્ટોપલોસ રાખવાના છે અને એકોતેર હજાર આઠસોના ટાર્ગેટ માટે તમારે આ માર્ચ વાયદાને સેલ કરીને ચાલવાનું છે તો આ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે તો સોના ચાંદીની આપણે ચર્ચા કરીએ બંનેમાં સેલોન રાઇઝની સ્ટ્રેટેજી અહીંયા આગળથી રાખવાની સલાહ બનતી દેખાઈ રહી મેટલ્સના કારોબારની આપણે વાત કરી લઈશું તો સ્થાનિક બજારમાં બેઝ મેટ મેટલ્સમાં આજે પણ મંદી સાથેનો કારોબાર રહ્યો શરૂઆતી કારોબારમાં તમામ મેટલ્સમાં નરમાશ રહી તો એલએમી પર કોપરમાં દબાણ બન્યું છે અહીં મજબૂત ડોલરને કારણે કિંમતો ઘટતી દેખાય છે તો એમસીએક્સમાં કઈ રીતના લેવલ્સ આપણે જોઈ રહ્યા છીએ ની વાત કરીએ તો કોપર સાતસો છવ્વીસની આસપાસ એલ્યુમિનિયમ બસો છની આસપાસ એલ્યુમિનિયમમાં અડધા ટકાનો ઘટાડો ઝીંકમાં પણ અડધા ટકાની આસપાસ દબાણ બનતું બનતું દેખાઈ રહ્યું છે બસો સત્યાવીસની આસપાસ અને લેડ ફ્લેટ જીગરજી હવે મેટલ્સને કઈ રીતે જોવી જોઈએ કારણ કે આપણે જે રીતે જોઈ રહ્યા હતા કે નવા વર્ષમાં મેટલમાં આપણે એક થોડી આશા રાખી રહ્યા હતા કે હવે એક રિકવરી આવે પણ આપણે જે રીતની શરૂઆત જોઈ રહ્યા છે મંદી તરફનો જ માહોલ લાગી રહ્યો છે તો આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે મેટલ્સ પર કઈ મેટલમાં કઈ રીતે ટ્રેડ લેવા જોઈએ ડોલર સ્ટ્રોંગ છે અને ચાઇનાના કોઈ બી ડેટા જે આવે છે એ એટલા કન્વિન્સિંગ નથી ઇવન આજે સવારે જે જાપાનના ડેટા આવ્યા હતા એમાં પણ એટલું કંઈ સપોર્ટ નથી આવ્યું માર્કેટને અને મને જે રીતે લાગે છે કે જે રીતે જીઓપોલિટિકલ ટેન્શન્સ માર્કેટમાં ડેવલપ થઈ રહ્યા છે બેઝ મેટલ્સ માર્કેટને એટલીસ્ટ હજી થોડું વેટ કરવું પડશે ચાઇના તરફથી સ્ટીમ્યુલેસ પેકેજ કદાચ કદાચ એનાઉન્સ થઈ પણ શકે છે પણ એ સસ્ટેનેબલ રહેવું જોઈએ એમ કે એક ઉપરની બ્લીપ આવે ને પછી માર્કેટ પાછું નીચે ઓવરઓલ સેન્ટિમેન્ટ તો હજી પણ બેઝ મેટલ્સમાં ખરાબ જ છે જો આપણે કોપર એલ્યુમિનિયમ ઝિંકની વાત કરીએ કરંટ લેવલથી જ સેલ કરી શકાય કોપર જાન્યુઆરી કોન્ટ્રાક્ટ સાતસો છવ્વીસની આસપાસ છે સાતસો અઠ્યાવીસનો સ્ટોપલોસ રાખીને સાતસોને બાવીસ માટે શોર્ટ કરી શકાય ઝિંક બસોને અઠ્યાવીસના ભાવ ચાલી રહ્યા છે બસો ઓગણત્રીસનો એક રૂપિયાનો સ્ટોપલોસ રાખીને બસોને છવ્વીસના ટાર્ગેટ માટે શોર્ટ કરી શકાય અને એલ્યુમિનિયમ લાગે છે બસો છ કરંટ લેવલ છે બસોને સાતનો સ્ટોપલોસ મૂકીને બસો ચાર માટે અહીંયા પણ શોર્ટ કરી શકાય ઓવરઓલ બેઝ મેટલ્સ માટે હજી પણ સેન્ટિમેન્ટ બેરી શકે ઓકે તો બેઝ મેટલ્સ માટે બેરિ સેન્ટિમેન્ટ હજી પણ બનેલા દેખાઈ રહ્યા છે અને ત્રણ મેટલ્સમાં ખાસ કરીને તમારે માટે સેલ તરફ રહેવાની સલામતી દેખાઈ રહી છે તો કોપરની અંદર સેલ કરો સાતસો અઠ્યાવીસનો સ્ટોપલોસ સાતસો બાવીસના ટાર્ગેટ ત્યારબાદ એલ્યુમિનિયમની અંદર પણ બસો સાતનો સ્ટોપલોસ બસો ચારના ટાર્ગેટ માટે સેલ કરો અને ઝિંક જે છે બસો ઓગણત્રીસનો સ્ટોપલોસ બસો છવ્વીસના ટાર્ગેટ તો આ અહીંયા આગળથી આપણે મેટલ્સની ખાસ વાત કરી છે હવે આપણે નજર કરી લઈએ ક્રૂડના કારોબાર પર મિડલ ઇસ્ટ તરફથી સપ્લાયની ચિંતા વધતા ક્રૂડમાં ફરી નીચલા સ્તરેથી રાતોરાત ત્રણ ટકાની તેજી જોવા મળી જ્યાં બ્રેન્ડના ભાવ ઇઠ્યોતેર ડોલરની ઉપર પહોંચતા દેખાયા છે ઇઠ્યોતેર પોઈન્ટ ચોસઠ ઉપર આપણે અડધા ટકાની મજબૂતી સાથે કારોબાર બ્રાન્ડ ઉપર જોઈ રહ્યા છે નાઇમેક્સની વાત કરીએ તો અડધા ટકાથી તેજી સાથે આપણને તોતેર પોઈન્ટ બાવીસ ડોલર સુધીની કિંમતો પહોંચતી દેખાઈ રહી છે એટલે અહીંયા પણ પોણા ટકાની મજબૂતી અને સ્થાનિક બજારની વાત કરીએ તો છ હજાર એકસો ચૌદ ઉપર પોણા ટકા જેવી મજબૂતી સ્થાનિક બજારમાં એમસેક્સ ક્રૂડમાં પણ દેખાઈ રહી છે હવે મહત્વનું એ પણ છે કે લીબિયાના સારારાનું ઓઇલ ફિલ્ડ જે ત્રણ લાખ બીપીટીનું ઓઇલ ઉત્પાદન કરે છે તે બંધ થતાં ઓછા ઉત્પાદનની સ્થિતિને કારણે પણ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે જીગરજી ક્રૂડ પણ ઘસતું એવું વોલેટિલિટી બતાવી રહ્યું છે એક દિવસ બે ત્રણ ટકા વધે છે એક દિવસ બે ત્રણ ટકા ઘટે છે અને મોટે ભાગે અત્યારે આપણે આ રેટ્સી તરફથી જે અનિશ્ચિતતા બની રહી છે અને જે પ્રમાણેની ન્યૂઝ અપડેટ્સ આવતી જાય છે એ પ્રમાણેની મુવમેન્ટ આપણને દેખાઈ રહી છે હવે આ જે એક ઓઇલ ફિલ્ડના પણ સમાચાર આવી રહ્યા છે સારા ઓઇલ ફિલ્ડના પ્રોડક્શનને પણ બંધ થવાના સમાચાર તો હવે કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ બધા સંકેતોને આપણે કેટલું મહત્ત્વ આપવું જોઈએ કઈ રીતની સ્ટ્રેટેજી હવે સમય આપણે બનાવવી જોઈએ સો તમે સૌથી છેલ્લી વાત કરી કે લીબિયામાં જે લાર્જેસ્ટ ઓઇલ ફિલ્ડ છે અને પોર્ટ છે ત્યાં પ્રોટેસ્ટ ચાલી રહ્યા છે જેને કારણે ગઈકાલે ત્યાં પ્રોડક્શન કટની વાત આવી અને આપણે ક્રૂડમાં જોયું કે સાડા ત્રણ ત્રણ ટકાનો એક રેલી આવી હતી એક તો એ અને બીજું કે રેડ સીમાં જે પણ જીઓપોલિટિકલ ટેન્શન્સ ચાલી રહ્યા છે ટ્રાફિકને શીપને લઈને તો જેને કારણે થઈને માર્કેટમાં ક્રૂડના સપ્લાયને કન્સન્સ તો છે જ સેવન્ટી ડોલર્સના ભાવ હતા ત્રણ ચાર દિવસ પહેલાં આજે સેવન્ટી થ્રી સેવન્ટી ફોર છે ડબલ્યુટીઆઈ અને અરાઉન્ડ સત્તાવનસો ડોલર્સના સત્તાવનસો રૂપિયાનો અહીંયા એક ભાવ હતો એમસીએક્સ ઉપર જે આજે એકસઠસોની આસપાસ છે સો ત્રણ જ દિવસમાં વન વે રેલી આવી છે તો ટેકનિકલ કરેક્શન માર્કેટમાં જોવા મળી શકે છે પણ અન્ડરટોન ક્રૂડનો પોઝિટિવ છે ડબલ્યુટીઆઈ મને લાગે છે સેવન્ટી એઇટ ટુ એટી ડોલર્સ જાન્યુઆરીના એન્ડ સુધીમાં જોવા મળી શકે છે કોઈ પણ ડીપ લોંગ કરવું અહીં એડવાઇઝેબલ છે સો ક્રૂડ જાન્યુઆરી કોન્ટ્રાક્ટ જો 6100 ની આસપાસ મળે છે તો વન કેન ગો લોંગ એમસીએક્સ ઉપર 6050 નો સ્ટોપ લોસ રાખીને 6200 માટે લોંગ કરી શકાય ઓકે તો અહીંયા આગળથી જે ક્રૂડ માટે સલાહ બનતી દેખાઈ રહી છે અન્ડરટોન પોઝિટિવ ખરીદી કરીને ચાલો આ સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે તો 6100 ની પાસે તમારે ક્રૂડ ને બાય કરવાનો રહેશે 6050 નો સ્ટોપ લોસ અને બાસઠસોના છ હજાર બસો સુધીના તમને તાકેદ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે તો ક્રૂડને માટે તમારે માટે ખરીદી તરફ રહેવાની સલાહ અહીંયાથી મળી નહીં છે હવે આપણે જો નેચરલ ગેસની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં એક ટકાની તેજી જેવી આવતી દેખાતી હવે લગભગ બે ટકાની આસપાસની તેજી બનવા જઈ રહી છે બસો સત્યાવીસના સ્તરની આસપાસ આપણે કારોબાર પહોંચતો જોઈ રહ્યા છે જીગરજી નેચરલ ગેસ પર હવે આપણી કઈ રીતની સલાહ રહે છેલ્લા પાંચ વીકથી છે ને એમાં આપણે એક ડાઉનફોલ જોયો છે ગઈકાલે યુરોપમાંથી ફોકસ આવ્યું છે વેધર ફોકસ ચીલીંગ વેધર એક્સપેક્ટેશન્સ છે સો જેને કારણે ગઈકાલે નેશનલ ગેસના પ્રાઇસીસમાં સાડા ચાર પાંચ ટકાની રેલી આપણે ઓલરેડી જોઈ લીધી આજે પણ વન પર્સન્ટ પ્લસ છે જ મને લાગે છે કે સેન્ટિમેન્ટ પોઝિટિવ છે ટેકનિકલ પુલબેક પણ આવી શકે છે બસો પાંત્રીસના લેવલ માટે વન કેન્ડ ગોલ લોંગ અરાઉન્ડ કરંટ લેવલ્સ બસો સત્યાવીસ બસો ને ત્રેવીસનો રાખીને બસો પાંત્રીસ માટે એમસીએક્સ જાન્યુઆરી નેશનલ ગેસ વન કેન્ડ ગોલ લોંગ ઓકે તો જાન્યુઆરીના નેચરલ ગેસના કોન્ટ્રાક્ટમાં લોંગ તરફ રહેવાની સલાહ અહીંયા આગળથી તમારે માટે ખાસ બનતી દેખાઈ રહી છે તો આપણે અહીંયા આગળથી તમામ નોન એક્ટિવ કોમોડિટીઝની વાત કરી છે અને જીગરજી આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે સ્ટુડિયોમાં આવીને જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરી આપનો ખૂબ ખૂબ આભાર તો કોમોન્ડિટી લાઈવમાં હવે આપણે આગળ વધીશું અને એગ્રી કોમોન્ડિટીના કારોબારની ઉપર જો નજર કરી લઈએ તો મસાલા પેક તરફથી મિશ્ર સંકેતો મળ્યા છે જ્યાં ધાણામાં પોઝિટિવિટી છે પણ જીરા અને હળદરની અંદર ફ્લેટ કામકાજ થતું દેખાઈ રહ્યું છે તો બીજી બાજુ કુવાર પેકમાં બે દિવસની નરમાશ બાદ આજે જે રિકવરી આવતી જોવા મળી રહી છે અને સાથે જ એરંડામાં પણ પાંચ ટકાથી વધુની મજબૂતી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે ફરી એક વખત આપણે જે મસાલાની સ્થિતિ બનતી દેખાઈ રહી છે એના ઉપર નજર કરી લઈએ તો જીરું જે છે એકદમ ફ્લેટિશ છે જીરોની કિંમતો આપણે ખાસી એવી ઘટતી જોઈ છે અને ત્યારબાદ એક અપર સર્કિટ પણ લાગતી જોઈએ અને હવે આપણે આ ફ્લેટ કારોબાર જોઈ રહ્યા છે સત્તાવીસ હજાર સાતસો પંચ્યાસી ઉપર હળદરની વાત કરીએ થોડી પોઝિટિવિટી તેર હજાર આઠસો સિત્તેરના લેવલ આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે અહીંયા આગળ આપણે જે રીતે જોઈ રહ્યા છે લગભગ પોઈન્ટ ચોર્યાસી ટકાની મજબૂતી સાથેનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે ધાણાની વાત કરીએ છ હજાર નવસો ને ના લેવલ ઉપર અહીંયા આગળથી કામકાજ થઈ રહ્યું છે તો અહીંયા પણ પોઝિટિવિટી દેખાઈ રહી છે ગુવારપેક ઉપર પણ જો આપણે અહીંયા આગળથી નજર કરી લઈએ તો ગુવારપેકમાં પણ આજે પોઝિટિવિટી છે પોણા ટકાની આસપાસની મજબૂતી કુવારગમમાં દસ હજાર ચારસો બાણુંના સ્તર ઉપર કુવારગમમાં કારોબાર ગુવાર સીડની વાત કરીએ તો પાંચ હજાર ત્રણસો અડતાલીસ ઉપર કુવાર સીડ અને અહીંયા પણ પોણા ટકાની મજબૂતી બનતી આપણને ખાસ કરીને દેખાઈ રહી છે તો આ તમામ વસ્તુઓ છે જેની ઉપર આપણે વાત કરીએ કપાસિયા ખોળ ઉપર પણ નજર કરી લઈએ તો કપાસિયા ખોળમાં અહીંયા આગળથી આપણે પાંચ ટકાની મજબૂતી સાથે કારોબાર થતા જોઈ રહ્યા છે બે હજાર સાતસો પચીસની આસપાસ કપાસ્યા ખોળની અંદર પણ આપણે અહીંયા આગળથી કારોબાર જોઈ રહ્યા છે તો આજે એગ્રી કોમોનિટીની જો આપણે વાત કરીએ તો લગભગ પોઝિટિવ સંકેતો અહીંયા આગળથી મળતા દેખાઈ રહ્યા છે કેસ્ટર સ્ટી સીડની અંદર પણ પોઝિટિવ સંકેતો જ મળી રહ્યા છે અડધા ટકાની આસપાસની મજબૂતી છે પાંચ હજાર સાતસો લેવલ ઉપર આપણે અહીંયા આગળથી કેસ્ટર સીડને પહોંચતા જોઈ રહ્યા છે અને હવે આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે કુંવરજી ગ્રુપના રવિ દેવરા રવિજી ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર રવિજી

ઓકે તો મસાણાથી ખરીદી કરવાની આજે કુવાર પેકમાં પણ આપણને મજબૂતી સાથે કારોબાર થતો દેખાઈ રહ્યો છે તો રવિજી કુવાર પેક ને તમે કઈ રીતે જોઈ રહ્યા છો ગુવાર ગામમાં ખરીદી થઈ શકે દસ હજાર પાંચસો વીસ ના ટાર્ગેટ માટે અને બુઆર સ્ટેડ પણ અત્યારે પાંચ હજાર ત્રણસો ચાલીસ ના લેવલ ચાલી રહ્યા છે ઘટાડે ખરીદી પાંચ હજાર ત્રણસો દસ આસપાસ ખરીદી કરો આ તમે રાખી શકો નીચે બાવન પચાસ આસપાસ અને ઉપર હિસાબ એવું લાગી રહ્યું છે કે છપ્પન વીસ છપ્પન પચાસ સુધી નો ટાર્ગેટ ત્યાં અચિવ થઈ શકે છે માર્કેટમાં થોડુંક પાવર ટ્રેડ ડેવલપ થઈ ગયા છે અને ધીરે ધીરે લોઅર લેવલે બાર્ગેન બાઈંગ થોડી શરૂઆત થઈ છે તો મારા મત મુજબ ખરીદી કરીને ત્યાં વેપાર કરવો જોઈએ ઓકે તો ગુવાર પેકની અંદર પણ ખાસ કરીને ગુવારકમની અંદર પણ ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે કુવારકમમાં ટાર્ગેટ દસ હજાર પાંચસોની વીસના બનતા દેખાઈ શકે છે અને ગુવાર સિડની વાત કરીએ તો પાંચ હજાર છસો પચાસના ટાર્ગેટ માટે તમે ખરીદી કરીને ચાલો તો ગુવાર પેકમાં આ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે કપાસિયા ખોળની પણ જો આપણે વાત કરી લઈએ કપાસિયા ખોળમાં પણ આજે પાટકા આસપાસની મજબૂતી રવિજી દેખાઈ રહી છે કપાસિયા ખોળને હવે કઈ રીતે જોવું જોઈએ

કોટન કોમ્પ્લેક્સમાં મને એવું લાગી રહ્યું છે કે થોડું ફ્લેટ તબીબ રહેશે એના રિએક્ટિવિટીસ માર્કેટ પર ચોક્કસ છે એના જેવું રિએક્ટિવેટ થશે તો એના જેવું લોનાર પાસે જે સિઝન છે સેકન્ડ સિઝન એ મારા પાસે જો કોટન કોમ્પ્લેક્સ માટે સારી સારી થઈ શકે છે જ્યારે આજી પોતે રિસ્ટોપિંગથી દૂર છે હવે અત્યારે રિસ્ટોપિંગ કરી રહ્યું છે હવે જ્યારે બીજ રિસ્ટોપિંગની સાયકલ ચાલુ થશે એટલે કોટન કોમ્પ્લેક્સમાં તમને સારી રીતે મોચે જોવા મળી શકે છે ઓકે તો એક કોટન કોમ્પ્લેક્સમાં આપણે એક ચાઇનાની એક ઇમ્પેક્ટ આવતી દેખાય છે લુના ફેસ્ટિવલ પછી સારી તેજી જોઈ શકીએ છીએ અને કપાસિયા ખોળની જે આપણે ખાસ વાત કરી ખરીદારીની સલાહ બે હજાર સાતસો એસીના ટાર્ગેટ માટે અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે હવે કેસ્ટરની પણ વાત કરી લઈએ અડધા ટકાની આસપાસની ખરીદારી અહીંયા આગળ પણ આવતી દેખાઈ રહી છે રવિજી કેસ્ટર ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે કેસ્ટરમાં આમ જોઈએ તો એમાં પણ ચાઇના ફેક્ટર છે હાલાકી હજી પણ સુધી કેલેસ્ટ્રોલ નો ભાવ બારસો વીસ ઉપર સસ્તેન નહીં થાય ત્યાં સુધી રાખવી થોડી મુશ્કેલ છે મોમેન્ટમ આજે છે આજે કારોબાર થઈ રહ્યો છે પણ મને એવું લાગી રહ્યું છે કે આગળ જતા ત્યાં એક જે મોમેન્ટમ છે થોડી રેન્જ કારણ કે ખાસ નેજર ચેન્જ ઇન ફંડામેન્ટલ નથી પરંતુ ત્યાં એન્ટ્રાડે પૂરતું કે એક બે દિવસના ટ્રેડિંગ પૂરતું સત્તાવનસો આસપાસ ટ્રેડ ચાલી રહ્યો છે ખરીદારી કરવી જોઈએ સ્ટોપલોસ છપ્પન સત્તાવન નો મેન્ટેન કરો ઉપરની બાજુ સત્તાવન એસી નેવું સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે એક લિમિટેડ માટે જોઈએ ઓકે તો લિમિટેડ અપસાઇડ માટે અહીં આગળથી કેસ્ટરમાં પણ ખરીદારીની સલાહબંધી દેખાઈ રહી છે અને રવિજી આપનો ખૂબ ખૂબ આભાર આપ સાથે જોડાયા અને એક કોમોડિટીઝ અંગે અમને સલાહ આપી આપનો આભાર અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ હાલ મને પણ આપશો રજા પરંતુ જતાં જતાં આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે માર્કેટને લગતી તેમજ અન્ય અપડેટ્સ તમે સીએનબીસી બજારની વોટ્સએપ ચેનલ ઉપર પણ જાણી શકો છો તમારી માતૃભાષા ગુજરાતીમાં આ માટે સ્ક્રીન પર જે ક્યુઆર કોડ આવશે એને તમારે સ્કેન કરવાનો રહેશે અને અમારી ચેનલને તમે આ રીતે ફોલો કરી શકો છો